सूरत भटारमां भरवाड मालधारी समाज एकता सम्मेलन योजायुं। सूरतना भटार विस्तारमां नकड़ंग धाम मंदिर खाते भरवाड समाजनो एकता सम्मेलन समारोह योजा हतो। तेमां मालधारी समाजना आगेवानो उपस्थित रह्या हता। तेमां समाजने कई रीते उपयोगी थई शकाय तेना माटे एक ठाकर शेराणी स्थापना करवामां आवी हती अने मालधारीनी रोजगारी एवा पशुओ उपर जे हालमां कायदो लावामां आवी रह्यो छे ते विशे पण चर्चा करवामां आवी हती। वधुमां लक्ष्मणભાઈ ભરવાડે જણાવ્યું હતું કે સીઆર પાટીલ સાહેબે પત્રકારોને જણાવ્યું, આ કાયદાની અત્યારે જરૂર નથી અને હું ઉપર ભૂપેન્દ્રભાઈ પટેલને વાત કરીશ અને આજ સાંજે માલધારી સમાજના આગેવાનો અને સંતોની મુલાકાત કરવાની છે તેવું આશ્વાસન આપતા મુલાકાત કરવાની છે તેવું કર્યું હતું। ખુશીનો માહોલ છવાયો હતો પણ સાથે સાથે ચિંતા પણ વ્યક્ત કરતા હતા કે ચૂંટણી નજીક આવવાથી આ કાયદો પાછો ખેંચી લેશે અને ચૂંટણી ગયા પછી આ કાયદો પાછો લગાવી દેવામાં નહીં આવે તો, અને તે માટે માલધારી સમાજે કહ્યું હતું કે ત્યારે જે અમારા સમાજના સંતો જ મુલાકાત કરી રહ્યા છે તેમનું અપમાન ન કરશો, કારણ કે તેઓને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે। કાયદો પાછો ખેંચીને ચૂંટણીના પરિણામ આવ્યા પછી પાછો કાયદો લાવવામાં ન આવે અને અમારા સંતોનું અપમાન ન થાય તેવું સરકારે નિવેદન કરવામાં આવ્યું હતું, અને જો એવું કરવામાં આવશે તો આખા ગુજરાતમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી। વધુમાં જણાવ્યું હતું કે જે આ ઠાકર સેના બનાવવામાં આવી રહી છે તે ગુજરાતના હરેક જિલ્લામાં અને હરેક ગામડાઓમાં તેની સ્થાપના કરવામાં આવશે અને સેના સમાજના દરેક કાર્યોમાં તત્પર રહેશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી। રિપોર્ટિંગ ન્યૂઝ દિનેશ પટેલ, સ્પીડ ન્યૂઝ 17, કામરેજ। મારું નામ રણછોડભાઈ જગદીશભાઈ જોગરાણા છે। આજે અત્યારે જે અમારા વડીલો જે ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબ અને આદરણીય પાટીલ સાહેબને મળવા ગયા હતા અને જે એમને અત્યારે વલણ જે આપ્યું છે હકારાત્મક, અત્યારે માલધારી સમાજ વિશે જે અત્યારે એમને આશ્વાસન આપ્યું છે તે આશ્વાસનમાં કાયમ રહે તે માટે અમે મિટિંગ કરવામાં આવી હતી આગળ શું પગલાં લેવા એના માટે, પણ હવે એમને માલધારી સમાજ સાથે રહીને સારી રીતે એમનું નિરાકરણ લાવવાનું વિચાર્યું છે તો અમે અત્યારે માલધારી સમાજ એમની સાથે જ છીએ। અત્યારે હાલમાં અમારે સમાજ અતિ એટલે અતિ પછાત વર્ગમાં બધા આદિવાસી કહે છે પણ એના કરતાં પણ પછાત વર્ગમાં અમારા સમાજને કંઈ પણ કોઈ સરકારી લાભ કે કંઈ પણ શું છે તે કંઈ જરૂરત ખબર જ નથી, કાયદા શું છે કે સરકારી સુવિધા શું છે તે કંઈ ખબર જ નથી, તે આ ઠાકર સેના દ્વારા અમે બધા અમારા સમાજમાં જે સરકારી સુવિધાઓ છે એ બધી અમે કરશું અને જે સમાજને સુવિધા મળશે તે અમે આપીશું। ઠાકર જે આપનું નામ શૈલેષભાઈ મેર, શૈલેષભાઈ જે આજે તમારે શેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો? દક્ષિણ ગુજરાતની અંદર ઠાકર સેના નામનું એક ટ્રસ્ટ અને એક સંસ્થા જે ઊભી થયેલી છે એના અનુસંધાને ખૂબ જ મોટી સંખ્યામાં માલધારી સમાજના યુવાનો આજે ભટાર ખાતે એકત્રિત થયા હતા। આજે ગાયો માટે જે કલમ લગાવવામાં આવી એના વિશે તમે શું કહેશો? અત્યારે તો હું સરકારને ધન્યવાદ પણ આપું છું કે અમારા ધર્મપ્રેમી જે માલધારી સમાજ છે, જે પશુપાલન પર નિર્ભર સમાજ છે, આજે એમની વેદના એમને સાંભળી છે અને જે કાયદો લાવવા માંગતા હતા તો ક્યાંક ને ક્યાંક માલધારી સમાજના સંતો મહંતો અને આગેવાનો મળીને જ્યાં જે સરકારમાં રજૂઆત કરી છે અને સરકારે સાંભળ્યા પછી જે નિર્ણય લીધો છે એની સાથે અમે અત્યારે ઊભા છીએ। આગામી દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટી માલધારી સમાજ સાથે જો કોઈ અન્યાય કે ગાયના નામે રાજકારણ કરવા નીકળશે તો 2022માં માલધારી સમાજ એમને એમનો રસ્તો બતાવી દેશે। 2022ની ચૂંટણી ત્યાં પછી આ સબ આવશે તો એમાં તમે શું કરશો? અત્યારે તો જે સરકારનો નિર્ણય લીધેલો હતો એના અનુસંધાને અત્યારે તો માલધારી સમાજના આગેવાનો બધા સાથે મળીને ચર્ચા વિમર્શ કરીને આગળની રણનીતિ ઘડશું। શું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? અમારા કાર્યક્રમ એના માટે રાખવામાં આવ્યો છે કે અમારે ઠાકર સેનાની એક સ્થાપના કરવાની છે, એ સ્થાપના એના માટે કરવાની છે કે અમારા સમાજના વિકાસ માટે, સમાજના વિકાસ માટે સ્થાપના કરવાની છે કે ભાઈ જે છોકરાઓ ભણતરમાં પાછળ છે અત્યારે આ યુગ પ્રમાણે બધા સાથે આ યુગની સાથે જોડે જાય, કોમ્પ્યુટર બધું આવી ગયું છે અત્યારે, અભણમાણાનું બહુ આમાં છે નહીં, અમારો અમારો સમાજ ઘણો પાછળ છે એટલે એ લોકોને આગળ લાવવા માટે જે કાંઈ એક ઠાકર સેનાની અમે સ્થાપના કરવી છીએ, આર્થિક રીતે એ લોકોને બધાને મદદ કરવા માટે એના માટે અમે આ મિટિંગ રાખેલી છે અને એની આજથી સ્થાપના થાય છે માલધારી સેના તરીકે।
કેટલાક આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા? હા, અમારા દક્ષિણ ગુજરાતના અત્યારે આગેવાનો બધા આવી ગયા છે અહીંયા. કઈ જગ્યા છે આ? આ ભટાર ગોકુલ નગર જય નકલંગ ધામ. જે આ માલધારીઓ માટે જે આંદોલન ચાલી રહ્યું છે, જે કાયદા લાગુ પડ્યા છે, એના માટે તમે શું કહેવા માંગશો? માલધારીના કાયદા માટે આંદોલન જે કર્યું અત્યારે બે દિવસથી ચાલતું હતું, અમે જોતા હતા. પણ આજ જે આપણા સાધુ સંતો ગયા હતા અને આપણા આગેવાનો રાજકોટથી આવ્યા હતા, અમદાવાદથી આવ્યા હતા, જે આપણા ધારાસભ્ય લાખાભાઈ છે, રઘુભાઈ છે, એ લોકોએ ત્યાં આમાં ઝુંબેશ ઉપાડી હતી. પણ આપણને આજે સરકારે આપણને આશ્વાસન આપ્યું છે કે ભાઈ આ કાયદો અમે પાછો ખેંચી લઈશું. એટલે એના માટે અમારે સરકારને અભિનંદન છે કે અમારા માલધારીઓ ઉપર થોડીક નજર મીઠી રાખે અને આ જો બોલ્યા હોય તો આ પાછું ખેંચી લેજો, એવી અમે એમને વિનંતી કરીએ છીએ. અને સરકારને ખૂબ ખૂબ અભિનંદન કે આ કાયદો પાછો ખેંચી લે. તો માલધારીઓને માટે અત્યારે માલધારીઓને કોઈ સુવિધા મળતી નથી. પણ એવું પણ બની શકે કે ચૂંટણી બહુ નજીક આવી રહી છે અને ચૂંટણી પછી જો આ કાયદો પાછો લાવવામાં આવશે તો કદાચ એવું બની શકે, તો એમાં બાબતે તમે શું કહેવા માંગો? આ લોકો અત્યારે આપણને બાંયધરી આપી છે, હવે રે ચૂંટણી પછીની વાત. હવે એ લોકો શું નિર્ણય કરે છે એ આપણા સાધુ સંતો અને આપણા જે આગેવાનો ત્યાં જે ગયા હતા એ લોકોને શું કીધું છે, એમને હજી અમારે મુલાકાત નથી થઈ, અમે એમને પૂછી લઈશું. અને પાછો એ લોકો આ કાયદો લાવશે તો પાછું આંદોલન ચાલવાનું જ છે, કારણ કે આને છોડી દેવામાં આવશે નહીં. અત્યારે સરકારને અભિનંદન આપીએ છીએ. મારું નામ ભૂપતભાઈ ભરવાડ. આજે અમારે ઠાકર સેનાની અહીંયા સ્થાપના કરવામાં આવી છે, આજથી ચાલુ થઈ છે. અને આ ઠાકર સેનાની અંદર અમારે 18 વર્ષથી લઈ અને 45 વર્ષના યુવાનો આમાં જોડાવાના છે. અને આજ સુધીમાં એક દિવસની અંદર 800 થી 900 યુવાનો અમારી સાથે જોડાયા છે અને બીજા આગળ જોડાવાના એના માટે પ્રયત્ન ચાલી રહ્યા છે. આ સંગઠનનું મુખ્ય હેતુ શું રહેશે? આ સંગઠનમાં અમારે જે કે અમારા સમાજના એના પર જે અત્યાચારો થતા હોય કે ન્યાય થતા હોય એના માટે આ સેના ઊભી રહે છે. અને યુવાનોને ભણતર માટે અને જે કે સમાજને જે કે વળગતા કોઈ પણ એવા એના પર કોઈ પણ અત્યાચાર થતા હોય એના માટે ઊભું રહે છે સેના. હું એક જ સરકારને કહેવા માંગુ છું કે બહુ પહેલાં વર્ષો પહેલાં બે જ આપણે વ્યવસાય ચાલતા હતા આપણા દેશની અંદર. પહેલો હોય તો ખેતી અને બીજો પશુપાલન. સરકારશ્રીને ખબર ન હોય તો હું જાણ કરું છું. અને અત્યારે જે અમારા સંતો મહંતો અને આગેવાનો જે ગાંધીનગર ગયા હતા, સી આર પાટીલ સાહેબને મળીને આવ્યા છે અને સી આર પાટીલ સાહેબે જે એમને આશ્વાસન આપ્યું છે એ અમે અમારો સમાજ માન્ય રાખીએ છીએ. પણ સરકારશ્રીને એટલું કહેવામાં આવે છે કે સંતો અને મહંતો અમારા ભગવાન છે અને એ લોકોનું અપમાન થાય એવું તમે પાછળથી કોઈ અપમાન થાય એવું કંઈ કરતા નહીં. અને સંતોનું અપમાન એ અમારા ભગવાનનું અપમાન છે. અને આવનારી 2022ની ચૂંટણીમાં જો એ પહેલાં આ કાયદાને નાબૂદ કરે તો અમારો સમાજ એ પાર્ટી સાથે જોડાયેલો રહેશે.